विद्यार्थी मित्रों, धोरण छ विषय गुजराती पाठ छ आगळना तासमां आपणे भणी गया। आजे आपणे आगळनी समजूती मेळवीए। तो एक कहळसंग नामनो माणस होय छे। आपणे जोयुं के एक गाममां जाय छे, गाममां जईने बधी वस्तु लई आवे छे अने पछी बीजो एक भाई एने मळे छे। आगळ शुं थाय छे ते हवे आपणे पाठमां जोईए। ए कहळसंग भाई, ए ई એટલે તળપદા શબ્દો જ કહેવાય, આપણે કોઈને કહે ને એ આમ એવી રીતે કહે, એ કહણસંગ ભાઈ ઘડી સાત બળદિયાને તાણી ઝાલો ને। ઘડી સાત, ઘડી સાત એટલે આપણે એમ કહીએ ને અત્યારના સમયમાં કોઈક બોલાવે છે કે એક મિનિટ ઉપર રે, બે મિનિટ ઉપર રે, પાંચ મિનિટ ઉપર રે, એટલે આપણે ખબર પડી જાય કે ક્ષણવાર આપણે ઊભું રહેવાની વાત કરે છે। ઘડી સાત બળદિયાને તાણી ઝાલો ને, એટલે ભાઈ ઘડીક વાર તું ઊભો રહે ને મારા ભાઈ, એને ગમે તે કંઈ કામ છે, બરોબર છે। આગળ, આ કપસ્યાનું બચકું ઘર લગી લેતા જાઓ ને। આ કપસ્યાનું બચકું, બચકું એટલે કે બાજકું, અને આપણે આગળના તાસમાં જોઈ ગયા કે બાજકું હતું બે મણનું, ચાલીસ કિલ્લાનું। આ કપાસિયાનું બાજકું ઘર લગી લેતા જાઓ ને, બરાબર છે। હરકચંદ શેઠ, બળદિયાના ગજા ઉપરાંતનો ભાર આજ ગાડામાં ભર્યો છે, એમાં તમારો કપાસિયાનો કોથળો ક્યાંથી હાલશે? શું કહે છે હરકચંદ શેઠ? એમ કહે છે કે બળદિયાના ગજા ઉપરાંતનો ભાર, બળદ જે ઉપાડી શકે એના કરતાં વધારાનો ભાર આજ મારા ગાડામાં છે, એમાં એટલે કે એમાં તમારા કપાસિયાનો કોથળો ક્યાંથી હાલશે, એમાં તમારા કપાસિયાનો જે કોથળો છે બે મણનો એ ક્યાંથી આવશે? ભાઈ સાહેબ, ભાઈ સાહેબ એટલે કે ભાઈ સાહેબ, કપાસિયા ભરીએ કોઠી થોડી જ ફાટી જાય, બરાબર છે। શું કહે છે? કપાસિયા ભરીએ કોઠી થોડી જ ફાટી જાય, ભલા થઈને આટલું બાજકું લેતા આવજો ને। ઓલો સામેથી એમ કે ભાઈ આમાં કાંઈ ફાટી થોડી જાય, તું લઈ જા ને મારા ભાઈ। હરકચંદ શેઠ, ગામમાં હાટડી માંડીને બેઠા છો તો માલ લઈ જવા આગું ગાડું ભાડે કરી લેતા હો તો? શું કહે છે કે હરકચંદ શેઠ, ગામમાં હાટડી માંડીને બેઠા છો, શેઠને કહે છે કવડું મોટું તમે બધી વસ્તુ લઈને જાઓ છો તો પછી માલ લઈ જવા માટે આગવું ગાડું, બીજું ગાડું ભાડે કરી લેતા હો તો? મારામાં નાખી દો છો, એના કરતાં બીજું ગાડું ભાડે કરી લ્યો તો? અત્યારે આપણે જ્યાં ત્યાં જઈએ છીએ, બરાબર, કોઈ પણ જગ્યાએ આપણે જે રિક્ષા લઈ જઈએ છીએ તો એમ કહે છે કે તમે બીજું ગાડું કરી લો ને। નરી વાણિયા વિદ્યા જ વાપરો છો, અને ઓલા શેઠને એમ કહે છે કે કાલે કારણ વિનાની તમે વાણિયા વિદ્યા, બરાબર, એટલે કે ચતુરાઈ જ વાપરો છો, પણ તમારે ગાડું ભાડે કરવું નથી, પૈસા બચાવવા છે। સામેથી શું જવાબ આવે છે? ભૈલા, આજ તો હાટની ખરીદી કાંઈ ન હોત। શું કહે છે? એ ભૈલા, આજે કાંઈ હાટની ખરીદી કાંઈ ન હોત, વૈદના પડીકા લેવા આવ્યો હતો, વૈદ એટલે કે વૈદરાજ, એના પડીકા લેવા આવ્યો હતો, પણ થયું કે ઘરે ગાય વ્યાય એવી છે ને અહીં સુધી આવ્યો છું તો લાવને કપાસિયાનું બાજકું નાખતો જાઉં। શું કહે છે કે ભૈલા, આ તો હાટની ખરીદી કંઈ નથી, આ મારે કાંઈ મોટી એવી ખરીદી નથી, પરંતુ વૈદના પડીકા લેવા આવ્યો હતો, વૈદ એટલે વૈદરાજના નાની મોટી દવા લેવા માટે આવ્યા હશે, પણ થયું એટલે કે થયું, પણ થયું કે ઘરે ગાય વ્યાય એવી છે ને અહીં સુધી હું આવ્યો છું તો લાવને કપાસિયાનો બાજકો નાખતો જાઉં। વાય ગમે ત્યારે ગાય છે, વ્યાય એટલે કે ગાય ગમે ત્યારે બચ્ચાને જન્મ આપે એવી પરિસ્થિતિ છે, એટલે એને એમ થયું કે હાલને ભાઈ કપાસિયાનો બાજકો એક બાજકો નાખતો જાઉં। ગાડાવાળા કોઈને કોઈ હરીના લાલ મળી રહેશે, સામેથી સરસ જવાબ આપે છે કે તારા જેવો કોઈ ગાડાનો લાલ, હરીનો લાલ મળી જશે અને મારો બાજકો લઈ જશે। શેઠિયા, તમે નેવાના પાણીએ હાથ ધોવો છો ને? શું કહે છે? નાવાના પાણીથી તમે હાથ ધોવો છો, શેઠિયાને કહે છે, કાયમ મફતિયું કોણ લઈ જાય? શું કહે છે? તમારે બધું મફતમાં લઈ જવું છે, મફતમાં બધું પૂરું કરવું છે। કોકદી નાણાં ભીડ હોય ને ઉછીનું ઉધાર લેવા આવીએ ત્યારે તો આટડીએથી હેઠા ઉતારી દો છો, બહુ સરસ વાત કહે છે। દરેક વ્યક્તિના સારા એવા દિવસો હોય છે, કોકદી આના સારા દિવસો હોય છે, સમય પ્રમાણે માણસોની વાતો થતી હોય છે, કોકદી નાણાં ભીડ હોય તો ઉછીનું ઉધાર લેવા આવીએ, સામેવાળો શું કહે છે કે કોકદી એટલે કોઈ દિવસ નાણાં ભીડ એટલે કે નાણાંની તકલીફ, પૈસા ન હોય ત્યારે આ શેઠ પાસે આ લોકો પૈસા માગવા
ઉછીના ઉધાર પૈસા લેવા આવે છે, ત્યારે તો હાટડીએથી પોતાની જગ્યાએથી હેઠા ઉધારી દો છો, પોતાની જગ્યાનો જે મેઇન જગ્યા હોય ને અહીંયા ઊભા પણ નથી રહેવા દેતા. એ સાંભળે છે, એ અમને હજી યાદ છે, હરકચંદ શેઠ. ઓલિયું કહે છે ને કે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે. હવે એને સરસ રીતે કહે છે કે કોઈએ કીધું છે કે આપણે વેત નમીએ, વેત એટલે આટલી એક હાથની જે વેત થાય છે ને એટલી નમીએ તો કોઈ હાથ જેટલું નમે. આપણે નમી અને સારી રીતે વર્તન કરીએ તો સામે પણ આપણી રીતે સારી રીતે વર્તન કરે. સમજ્યા? કહણસંગ ભાઈ, ઉધારે તો આખી હાટડી દઈ દેવી, પણ વખતસર ચોપડા ચોખ્ખા કરવા જોઈને. સામે શું કહે છે? એ કહણસંગ ભાઈ, ઉધારે તો આખી હાટડી દઈ દેવી, અમે તો બધું દેવ દેવા માટે તૈયાર છે, પણ વખતસર ચોપડા ચોખ્ખા કરવા પડે ને. ચોપડા ચોખ્ખા કરવા એટલે જે લોકો પૈસા માંગે છે એ લોકોને કહી દેવું કે ભાઈ તું તારા પૈસા અમને પાછા રિટર્ન આપ. ચોપડા ચોખ્ખા કરે એટલે ઉધારી હોય એ બધી સમાપ્ત કરીને આપી દેવું. સામેથી એવો જવાબ આવે છે. ત્રણ ત્રણ વર્ષ લગી નાણાં ભરો નહીં અને ઉઘરાણી કરીએ તો આંખો કાઢો એમ હાલતું હશે. હવે શેઠ શું કહે છે કે અમે તમને ઉધાર આપીએ, ત્રણ ત્રણ વર્ષ સુધી તમે પૈસા ના આપો, અને અમે તમારા પાસે જ્યારે પૈસા માગીએ ત્યારે તમે શું કરો, આંખો કાઢો, એવું કંઈ હાલતું હોય? અમારે આગળ પેટ છે ને, શું કહે છે? અમારે પણ પેટ છે. પેટ છે એટલે અમારું પણ ઘર છે, અમારું પણ પેટ છે, અમારે પણ પૈસાની જરૂર હોય છે. આ સાંભળીને કહણસંગે મનમાં ગાંઠ વાળી કે વાણિયો આજ માંડ ગાયે ચડ્યો છે. કહણસંગને ખાર ચડી જાય છે, ગુસ્સો આવી જાય છે કે વાણિયો આજે માંડ માંડ ઘણા ટાઈમ પછી હાથમાં આવેલો છે. બરાબર છે, માંડ ગાયે ચડ્યો છે, માંડ માંડે હાથમાં આવ્યો છે. હિંગ તેલ હમણાં કાં ફાટીને ધુવાડે વહી ગયો છે. બરાબર છે, શું કહે છે? હિંગ તેલ હમણાં કાં ફાટીને ધુવાડે ગયો છે, ગામમાં કોઈની શરમ ભરતો નથી. આજ ઈને ધોળે દાડે તારા ના દેખાડું તો મારું નામ ઘણ સંગ નહીં. શું કહે છે? ગામમાં આ વાણિયો કોઈની શરમ નથી રાખતો, બધાને હેરાન કરે છે. આજે મેં એને હેરાન ના કર્યો, બરાબર છે, તો હું કહણસંગ નહીં. બરાબર, શું કહે છે આગળ? ગાડા ઢૂકડો આવીને હરકચંદ વાણિયો ગાડામાં કોથળો નાખવા જાય છે. ગાડા ઢૂકડો આવે છે, ઢૂકડો એટલે બાજુમાં. કહણસંગ છે એના ગાડાની બાજુમાં આવે છે, શેઠ આવે છે અને એની અંદર હરકચંદ વાળીઓ ગાડામાં કોથરો નાખવા માટે જેવો જાય છે ત્યાં તો બળદોને ડચકારો કરી કહણસંગે ગાડું હાંકી મૂક્યું. એવામાં શું કરે છે? કહણસંગ છે એ બચકું ભરે. બચકું ભરવું એટલે કે એના શબ્દથી બોલવાનું ગાડાને. બરાબર છે, અને ગાડું આગળ એટલે કે બળદ આગળ દોડે અને ગાડું હાલે. મોર્ય ગાડું ને વાહે હરકચંદ. મોર્ય એટલે મોર, મોર એટલે આગળ. આગળ ગાડું છે ને વાહે હરકચંદ શેઠ છે. બજાર સોસરવા થઈને છેક ગામની ભાગોળે આવ્યા. બજાર શેઠ, બજાર સોસરવા થઈને, સોસરવું એટલે સીધે સીધું જવું, નીકળી જવું. બજાર સોસરવા થઈને છેક ગામની ભાગોળે, ભાગોળે એટલે ગામની બહાર આવી જાય છે. શેઠીએ રાડિય પાડી, રાડિય એટલે કે રાડ, બૂમ પાડી. એ કહણસંગ ભાઈ, ઘડીવાર બળદોને તાણી ઝાલો ને. શું કહે છે? ઘડીવાર બળદોને થોડીક વાર ઊભા રાખો ને. માથે અઢી બે મણ મા ભાર છે એ તો જુઓ. શું કહે છે શેઠ? કહે છે મારી માથે બે મણ 40 કિલાનો ભાર છે અને હું દોડું છું, ઘડીક વાર તારા જે બળદ છે એને ઊભા રાખ. બરાબર છે, આવી આજીજી કરે છે. શું કરું શેઠ, આ સંધ્યા બળદિયા બહુ પાણીયાના છે. કહણસંગ શું કહે છે? પોતાના ઉપર નથી લેતો. એ એમ કહે છે કે શું કરું શેઠ, આ સંધ્યા બળદિયા બે બળદિયા છે પાણીયાણા. પાણીયાણા એટલે કે પોતે કહે ને હોશિયાર છે. ઘર ભણી વહેતા થયા પછી તાણી ઝાલ્યા રહેતા નથી. ઘર ભણી વહેતા થયા, ઘર બાજુ એક બાજુ, એકવાર મેં ઘર બાજુ એનું નાડું ખેંચ્યું, રાંડવું ખેંચ્યું, પછી તે ઊભા નથી રહેતા. એને ઘર જ યાદ આવે છે. આગળ એમ કહેતા કહણસંગે ગામ ભણી ગાડું હાંકી કાઢ્યું. એમ કહેતા કહણસંગે શું કર્યું? ગામ ભણી ગામની સામે ગાડું હાંકી કાઢે છે. હરકચંદ શેઠ ઢીલા પગે ને વીલા મોઢે કરામથી કહણસંગના ગાડાને જતું જોઈ રહ્યા. શેઠ શું કરે છે?
દોડી દોડી દોડીને ગામના પાદરેથી નીકળીને સોસરવા બહાર જાય છે. એને એમ કે કહળસંગ હવે ગાડું ઊભું રાખશે, પણ કહળસંગ ગાડું ઊભું નથી રાખતો. કહળસંગ ભાગે છે અને શેઠિયો છે એ ગાડાને જોતો રહી જાય છે, પરંતુ ગાડું ઊભું રહેતું નથી. બળદ તાલી તાણી ઝાલ્યા રહેતા નથી, એ વેણ ચતુર વાણિયાના મનમાં ક્યાંય સુધી ઘૂમરીઓ લઈ રહ્યા. શેઠ છે એ પણ ચતુર છે, પણ સમય કોઈનો રહ્યો નથી અને રહેવાનો નથી. કહળસંગે જે શબ્દો કહેલા છે કે બળદ તાણી ઝાલ્યા રહેતા નથી, બળદને તાણીને રાખવાની જવાબદારી ખેડૂતની છે અથવા એના ઉપર જે બેઠો છે એની છે, પરંતુ એ વેણ એ જે શબ્દો છે એ વાણિયાના મનમાં ક્યાંય સુધી ઘૂમરીઓ લઈ રહ્યા છે. બરાબર છે. એમને ભીંત સોસરવું સૂજ્યું કે કહળસંગ નરાતા દાંડાઈ કરી છે. એને ખબર પડી ગઈ કે કહળસંગે મારી સાથે દાંડાઈ કરી છે, એટલે કે મારા આરે ખરાબ વર્તન કર્યું છે. પછી એમનાથી બબડી જવાયું, માહડા રજપૂતે કરી છે ને કાંઈ. બરાબર. પછી એનાથી બબડી ઉઠ્યો એટલે કે બોલી ઉઠ્યો કે માહડા એટલે કે મારા રજપૂતે કંઈ કરી છે ને કાંઈ. એમ કહે છે કે ભાઈ રજપૂતે આજે બહુ કરી એમ. બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીંયા પૂરું કરીએ છીએ. આગળના ત્રાસમાં આપણે આગળની સમજૂતી મેળવીશું.